श्री लोक सेवा सार्वजनिक ट्रस्ट तेमज नगरपालिका कचेरी भूजना संयुक्त उपक्रमे चालता घर विहोणा लोकोना आश्रम कार्यरत छे, ज्यां घर विहोणा घरथी तरछोड़ायेला मानसिक अस्थिर अशक्त लोको फूटपाथ पर जीवन गुजारता लोकोने आश्रय आपवामां आवे छे। आ आश्रम मध्ये रहेवा जमवा अने घर जेवी तमाम सुख सुविधा आपवामां आवे छे अने तेमने खुश अने सुखी राखवाना तमाम प्रयासो कराय छे। હાલમાં આ આશ્રમ મધ્યે 5 જેટલા ઘરથી તરછોડાયેલા તેમજ માનસિક અસ્થિર લોકોને આશ્રય આપવામાં આવ્યો છે અને અહીંથી જ તેમની સારવાર માટે તજવીજ હાથ ધરવામાં આવે છે અને તેમને સ્વસ્થ કરવામાં આવે છે। તેમજ આ આશ્રમ મધ્યે ઘર જેવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે જેથી તેમની માનસિક હાલતમાં સુધારો આવે અને ઘર વિહોણા લોકો ભિક્ષાવૃત્તિ કે કચરો વીણવાની પ્રવૃત્તિ સાથે ન જોડાય। આ આશ્રમ મધ્યે અવારનવાર ઘરથી વિખૂટા પડેલા લોકોનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં પણ આવે છે અને લોકોની ખુશીમાં સહભાગી થવાના પ્રયત્નો કરાય છે। આ સેવા કાર્યમાં શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્ર જણસારી, ટ્રસ્ટી હર્ષાબેન સુથાર, ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાત, NULM શાખાના મેનેજર કિશોરભાઈ શેખા, નિખિલભાઈ સાધુ, સમીરભાઈ આહિર વગેરે સહયોગી રહ્યા હતા। ગયા અઠવાડિયે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અને નગરપાલિકા દ્વારા સંચાલિત ઘર વિહોણા લોકોનો આશ્રમ રેન બસેરા, જેની અંદર અમે એક જ દિવસમાં 6 લોકોને આશરો આપ્યો છે। એની અંદર એક વૃદ્ધ દંપતી છે કે જેમને એમની દીકરી દ્વારા રાત્રે માર મારી અને ઘરથી બહાર કાઢી નાખવામાં આવ્યા હતા અને એમના પાસે કોઈ જગ્યાએ રહેવા માટેની સુરક્ષિત જગ્યા ન હતી ત્યારે આ દંપતીને અમે ત્યાં આશરો આપ્યો છે। એવી જ રીતે એક સારા ઘરમાંથી આવતા બેન જેમને ઓછીથી માનસિક તકલીફ થતા એ અડોશ પડોશમાં ગાળાગારી મારકૂટ કરવું ઘરેથી ભાગી જવું તો એ બેનને પણ સંસ્થાના માધ્યમથી રેન બસેરામાં આશરો આપી અને માનસિક આરોગ્યની હોસ્પિટલ મધ્યથી એમની સારવાર કરાવી। એવી જ રીતે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં છેલ્લા 4.5 મહિનાથી એક ભાઈ હતા અજાણ્યા, એની તબિયત સ્વસ્થ થઈ જતા એ વ્યક્તિને પણ અમે આ પુનઃસ્થાપન માટે અમારા આશ્રમમાં આશરો આપ્યો છે। એવી જ રીતે અમારા સંસ્થાના કાર્યકર્તા અને સેવાભાવી વર્કર એવા વાલાભાઈ આહિર, જેઓ રત્નાલથી 2 પરપ્રાંતીય લોકોને અમારા આશ્રમમાં આશરો આપી ગયા છે, આમ કુલ 6 લોકોને અમારા સંસ્થાના માધ્યમથી ગયા અઠવાડિયે આશરો આપી અને રહેવા જમવા ખાવા પીવા તેમજ ભૌતિક સુવિધાઓ બધી એ લોકોને મળી રહે એ માટેનું એક આ સેવાકીય કાર્ય હાથ ધર્યું છે। અમે એ જે માતા પિતા જેમને ઘરેથી મારીને એમની દીકરીએ બહાર કાઢી નાખ્યો છે એમના માટે પોલીસ ફરિયાદ કરી છે અને એને ન્યાય અપાવવા માટે અમે એમની મદદરૂપ પણ બની રહ્યા છીએ। પ્લસમાં જે બેન માનસિક રીતે એકદમ અસ્વસ્થ થઈ ગયા છે અને સારા પરિવારમાંથી આવે છે તો એમને પણ અમે પુનઃસ્થાપન માટે આરોગ્યની રીતે, પુનઃસ્થાપનની રીતે અને સુરક્ષિત સ્થળ જે એમને રહેવા માટે મળી રહે એ ત્રણેય પ્રકારે અત્યારે મદદરૂપ થઈ રહ્યા છે। એમના પરિવારજનો છે પણ આવી વ્યક્તિને સગા સંબંધીના ઘરે પણ રાખવો યોગ્ય ન જણાતા અમારા રેન બસેરામાં આશ્રય આપી અને એને એક માનવતાનું કાર્ય અમે હાથ ધર્યું છે।